જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં 10 દિવસ પૂર્વે જ બનેલ સિમેન્ટ રોડમાં કરાયેલો ભ્રષ્ટાચાર છાપરે ચડીને પોકારતો હોય તેમ નવા રોડમાં પાટું મારો તો ખાડો પડી જાય તેવો હલકી ગુણવત્તાનો બનતા સ્થાનિક વેપારીઓમાં નગરપાલિકા સામે રોષ ફેલાયો હતો। શહેરના ઔદ્યોગિક વિસ્તાર કણકિયા પ્લોટમાં મુખ્ય રોડ ઘણા વર્ષોથી ખાડાઓથી ભરપૂર ધૂળિયો બની ગયો હતો, જેથી આ વિસ્તારમાં નવો રોડ બનાવવાની વેપારીઓની નગરપાલિકા સમક્ષ માંગ કરતા હતા, જેથી વેપારીઓની આ માંગથી છુટકારો મેળવવા દોઢ વર્ષ પૂર્વે નગરપાલિકા દ્વારા જૂના રોડ પર જ ડામર રોડનો ફક્ત રીસર્ફેસિંગ કરતા સ્થાનિક વેપારીઓએ વિરોધ કરી કામ બંધ કરાવી દીધું હતું અને જૂનો રોડ ખોદીને નવો બનાવવાની માંગ કરી હતી। વેપારીઓની માંગ જાણે તેમની વેરી બની ગઈ હોય તેમ સત્તાધીશો વિસ્તારમાં નગરપાલિકાના હદ વિસ્તારમાં આવતો જ ન હોય તેમ દુર્લભ સેવા લાગ્યા। અંતે વેપારીઓની ઉગ્ર માંગને પગલે નગરપાલિકાએ જૂનો રોડ ખોદી નવો સિમેન્ટ રોડ બનાવવાની કામગીરી શરૂ કરી અને દરમિયાન દોઢ મહિના સુધી વેપારીઓના કામ ધંધા બંધ રહ્યા। સારા રોડની આશાએ વેપારીએ સહયોગ આપ્યો, અંતે સિમેન્ટ રોડ બનીને વાહનો માટે કાર્યરત થયો અને તે સાથે જ રોડના કામમાં થયેલા ભ્રષ્ટાચાર બહાર આવ્યો। નવા રોડમાં સિમેન્ટની જગ્યાએ ધૂળ વાપરી હોય તેમ ઠેર ઠેર ખાડાઓ પડી ગયા, રસ્તામાં પાટું મારો તો ખાડા પડી જાય તેવી હલકી ગુણવત્તાનો રોડ બનતા વેપારીઓમાં સત્તાધીશો સામે રોષ ફેલાઈ ગયો હતો। હરેશ બાલિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જેતપુર।